राजकोट જિલ્લાના ધોરાજીમાં ડબલ ઋતુઓને કારણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળે છે। રોજની 300 થી પણ વધારે દર્દીઓ ત્યાં જોવા મળે છે। ધોરાજી પંથકમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, તેથી તાવ, ઉધરસ, શરદી જેવા અન્ય બીમારીઓની ફરિયાદો વધુ જોવા મળેલ છે। હોસ્પિટલમાં ખાટલાઓ પણ દર્દીઓથી ભરેલા છે। સામાન્ય દિવસો કરતા જ્યારથી ડબલ ઋતુની શરૂઆત થઈ છે ત્યારથી હોસ્પિટલમાં ઓપીડીમાં પણ વધારો જોવા મળેલ છે। કેસબારી રિપોર્ટમાં દવાઓ લેવા માટે લાંબી લાઈનો જોવા મળે છે। હાલ ડબલ ઋતુઓને કારણે 300 થી પણ વધારે ઓપીડી જોવા મળે છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો તેમજ દવાઓનો પૂરતો સ્ટોક છે તેમજ સ્ટાફ પણ છે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે છે। ડબલ ઋતુ જેમ કે સવારે ઠંડી અને બપોરે ગરમીને કારણે દર્દીઓનો ધસારો ધોરાજી સરકારી હોસ્પિટલે જોવા મળે છે। હમણાં ઓપીડીમાં વધારો જોવા મળે છે। યુઝ્યુઅલી અમારે 200-300 રહેતી હોય છે, 350-300 પણ ક્રોસ થઈ જાય છે। સવારે ઠંડીનું પ્રમાણ જોઈએ અને સાંજે ગરમી, આમ ડબલ ઋતુના કારણે સ્વાભાવિક છે લોકોમાં ફરિયાદોનું પ્રમાણ પણ વધારે છે। હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી છે। અમારી ઓપીડીમાં મેડિકલ ઓફિસર અને કન્સલ્ટન્ટ તેમજ જરૂર ઉપલબ્ધ દવાઓ અને લેબોરેટરી ટેસ્ટ ની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી। અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી।